નમસ્કાર મિત્રો, હું મહેન્દ્રભાઈ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો ટોપિક છે મિત્રો, આપણું વજન કેટલું હોવું જોઈએ અને આપણે કેટલો ખોરાક ખાવો જોઈએ. મતલબ કે કેટલી ઉંમર પછી કેટલો ખોરાક ખાવો જોઈએ અને કેટલું વજન હોવું જોઈએ એ આજે આપણા વિડીયોની અંદર ચર્ચા કરીએ. જેના કારણે આપણે અનેક ભૂલો કરીએ છીએ અને એના કારણે આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થાય છે, અનેક પ્રકારના રોગ થાય છે. તો આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ કે કોણે કેટલો ખોરાક લેવો જોઈએ અને કોનું કેટલું વજન હોવું જોઈએ. તો આપણી જેટલી હાઇટ હોય એટલું આપણું વજન હોવું જોઈએ. મતલબ કે દાખલા તરીકે આપણા શરીરની હાઇટ 5 ફૂટ 2 ઇંચ છે તો આપણું 52 કિલો આસપાસ આપણા શરીરનું વજન હોવું જોઈએ. માની લો કે તમારી હાઇટ 6 ફૂટ 4 ઇંચ છે તો તમારા શરીરનું વજન 64 કિલો આસપાસ હોવું જોઈએ. એટલે આપણી જેટલી હાઇટ હોય એ જ પ્રમાણે આપણા શરીરનું વજન હોવું જોઈએ. એના કરતાં 1 કે 2 કિલો ઓછું હોય તો એ વધારે સારું, પણ વધારે આપણું વજન હોવું જોઈએ નહીં. હવે જોઈએ તો આપણા શરીરનો વિકાસ ક્યારે થાય છે અને ક્યારે અટકે છે. તો સ્ત્રીઓ હોય તો એમના શરીરનો વિકાસ 22 વર્ષ સુધી થાય છે. 22 વર્ષ પછી એમના શરીરની જે હાઇટ્સ હોય છે એ હાઇટ વધવાનો, એટલે કે એમના શરીરનો વિકાસ થવાનો બંધ થઈ જાય છે. અને પુરુષ હોય તો પુરુષોના શરીરનો વિકાસ 25 વર્ષની ઉંમર સુધી થાય છે. 25 વર્ષ પછી એમની હાઇટમાં વધારો થતો નથી, એટલે કે એમના શરીરનો વિકાસ જે થવો જોઈએ એ થતો નથી. હવે શું થાય છે, આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક શા માટે ખાવો જોઈએ? આપણે 2 ટાઈમ ખોરાક ખાવો જોઈએ. 1 ટાઈમ આપણા શરીરનો વિકાસ કરવા માટે અને બીજા ટાઈમ આપણા શરીરનો મેન્ટેનન્સ, એટલે કે જે કંઈ ઘસારો પડે છે એ ઘસારાને પહોંચી વળવા માટે. આમ આપણા શરીરને 2 ટાઈમ ખોરાકની જરૂરિયાત છે. પણ ક્યાં સુધી? 22 વર્ષ સુધી અને 25 વર્ષ સુધી. પરંતુ એ છતાં પણ આપણે 25 વર્ષ કે 22 વર્ષની ઉંમર પછી પણ જો આપણે ખોરાક એટલો ને એટલો ખોરાક ખાવાનું ચાલુ રાખીએ તો શું થાય, આપણા શરીરનો વિકાસ એટલે કે આપણી હાઇટ વધવાની બંધ થઈ જાય છે. કે તો આપણી બોડી વધવાની જગ્યાએ આમ પોડી થાય છે, એટલે કે આપણે જાડા થઈએ છીએ. પુરુષો હોય તો એમનું શરીર વધે છે, એટલે કે પેટ બહાર આવે છે, એમની ફોદ વધે છે. ઘણા બહેનોને શરીર વધે છે અથવા એમનો થાપાનો જે ભાગ છે એ થાપાના ભાગની અંદર ચરબી જમા થવાની શરૂઆત થઈ જાય છે. અને પુરુષોને પેટની અંદર ચરબી જમા થાય છે એટલે ઘણા લોકોને ફાંદ બહાર આવે છે. એના કારણે શું થાય છે, તમે જુઓ તો ઘણા લોકો 80-85 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે એમનું શરીર એટલું બધું ભારે થઈ જાય છે કે એમને કદાચ કોઈ કારણસર દવાખાને લઈ જવામાં આવે તો પણ 4-5 વ્યક્તિની જરૂર પડે છે એમને ઉપાડવા માટે. અથવા એમને કોઈ બીમારી આવે તો એમને નવરાવવા ધોવરાવવા માટે પણ આડોશી પાડોશીની મદદ લેવી પડે છે. એમને બાથરૂમમાં લઈ જવા હોય કે બહાર લાવવા હોય તો 4-5 વ્યક્તિની જરૂર પડે છે. એટલે આયુર્વેદ કહે છે કે તમારી ઉંમર 22 અને 25 વર્ષ પછી આપણે ખોરાકમાં ધીમે ધીમે પરિવર્તન કરવું જોઈએ. અને જે યુવાનીની અંદર આપણે જે ખોરાક લેતા હોય એ ખોરાક ધીમે ધીમે ઓછો કરવો જોઈએ. કારણ કે પછી આપણી બોડીનો વિકાસ, શરીરનો વિકાસ અટકી જાય છે, બંધ થઈ જાય છે. એટલે આપણે જો સતત ખોરાક એટલો ને એટલો લેવાનું ચાલુ રાખીશું અથવા એના કરતાં વધારે લઈશું તો આપણા શરીરમાં એ કેલરી જમા થાય છે, જે આપણે ધીમે ધીમે શરીર ફૂલવા લાગે છે, એટલે કે આપણા શરીરમાં વજન વધવા લાગે છે. બેઠાડું જીવન જીવવાનું હોય તો 22 અને 25 વર્ષ પછી ખોરાકમાં પરિવર્તન કરવું ખૂબ જરૂરી છે. પણ હા, તમે જો ખેતરની અંદર મજૂરી કરતા હોય કે પાવડોની ટોકર લઈને ખૂબ મહેનત કરતા હોય, મજૂરીવાળું કામ હોય, પરસેવાવાળું કામ હોય, તડકામાં કામ કરવાનું હોય, તમારા શરીરમાં તમે જે ખોરાક લો છો એના કરતાં વધારે કેલરી વપરાતી હોય તો તમે એટલો ને એટલો ખોરાક લઈ શકો છો અથવા એના કરતાં વધારે ખોરાકની તમારે જરૂર છે. પરંતુ જો તમારે બેઠાડું જીવન જીવવાનું હોય, વ્હાઇટ કોલર જોબ કરવાની હોય, માત્ર ને માત્ર ઓફિસમાં પંખા નીચે કે એસી નીચે જ કામ કરવાનું હોય બેસી રહીને, તો તમારે 22 અને 25 વર્ષની ઉંમર પછી ધીમે ધીમે ખોરાકમાં પરિવર્તન કરવું જોઈએ. ખોરાક થોડો ઓછો ખાવો જોઈએ, નહીં તો તમારા શરીરમાં ઓટોમેટિક શરીર તમારું ફૂલવા લાગશે, શરીરમાં ચરબીના થર જામવા લાગશે, શરીરમાં વજન વધવા લાગશે. અને જેના કારણે લાંબા ગાળે આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. જેટલી હાઇટ હોય એટલું જ આપણું વજન હોવું જોઈએ. એટલે કે આપણે જે છાતીનો ભાગ છે એના કરતાં આપણું પેટ બહાર આવવું ના જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું, તો સમજી લો કે તમે તંદુરસ્ત અને નિરોગી રહી શકશો. જો તમારી છાતી કરતાં તમારું પેટ વધારે બહાર આવે છે અથવા તો તમારા શરીરમાં વજન વધે છે તો સમજી લો કે લાંબા ગાળે તમને કોઈક ને કંઈક તકલીફ થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. તો આપણે આ રીતે ખોરાકની અંદર થોડુંક ધ્યાન રાખીશું તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી આપણે જીવન જીવી શકીશું. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.